કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની પસંદગી માટે સોમનાથ ખાતે આગામી રવિવારે સર્ચ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. રાજ્યપાલે જે સર્ચ કમિટીને વિખેરી નાખવા હુકમ કર્યો હતો તે હુકમ તેમણે પરત ખેંચ્યો છે. યુનિવર્સિટીના કુલપતિની નિમણૂકની પ્રક્રિયા પછવાડે ચાલી રહ્યું છે. રાજકારણ જોઈએ એક વિશેષ રિપોર્ટ. વાઇસ ચાન્સેલર શશિરંજન યાદવની નિવૃત્તિ બાદ કચ્છ યુનિવર્સિટીનો કારભાર ધકેલ બચ્ચા 150ની જેમ ચાલી રહ્યો છે. ઇન્ચાર્જ કુલપતિ તુષાર હાથીની સત્તાઓ મર્યાદિત છે. નવા વીસીની પસંદગી માટે ભાવનગર યુનિવર્સિટીના વીસી જે એમ મૈયાણીની અધ્યક્ષતામાં સર્ચ કમિટી રચાઈ હતી. આ કમિટીમાં ટીચર્સ યુનિવર્સિટીના કમલેશ જોશીપુરા, કચ્છ યુનિવર્સિટીના દક્ષેશ ઠાકર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના પ્રતિનિધિ તરીકે જીઆરસી રેડીની સદસ્ય તરીકે નિમણૂક કરાઈ હતી. આ કમિટીએ અગાઉ ભારે મનોમંથનના અંતે રાજ્યપાલ કે જે હોદ્દાની રૂએ યુનિવર્સિટીના કુલાધિપતિ છે તેમને 3 નામ સૂચવ્યા હતા. આ નામમાં સોમનાથ યુનિવર્સિટીના પૂર્વ વીસી પંકજ જાની, નિવૃત્ત આઈએએસ અફસર આઈબી પીરઝાદા અને કચ્છ યુનિવર્સિટીના જ પૂર્વ વીસી શશિરંજન યાદવનો સમાવેશ થયો હતો. પરંતુ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલે આ પ્રસ્તાવિત ત્રણેય નામ ફગાવી દીધા હતા. આ ત્રણેય નામ યુજીસીના ધારાધોરણ હેઠળ વીસી તરીકે લાયક ના હોવાનો ખુલાસો રાજભવને આપ્યો હતો. આ 3 નામની દરખાસ્તથી ખફા થયેલા રાજ્યપાલે સર્ચ કમિટીને પણ વિખેરી નાખવા હુકમ કર્યો હતો. આખરે શા માટે રાજ્યપાલ આટલી હદે ખફા થયા? શા માટે કચ્છ યુનિવર્સિટીના વીસીની નિમણૂકની પ્રક્રિયા ઘોંચમાં પડી છે? સૂત્રો કહે છે કે રાજ્યપાલ કચ્છ યુનિવર્સિટીના વીસી તરીકે પોતાની જ એક માનીતી વ્યક્તિની નિમણૂક કરવા ઈચ્છે છે. આ વ્યક્તિ રાજસ્થાનની શિક્ષણવિદ છે. આ જ વ્યક્તિનું નામ સૂચવવા રાજભવનને સર્ચ કમિટીએ સૂચક ઇશારો કર્યો હતો. પરંતુ સર્ચ કમિટીએ આ વ્યક્તિનું નામ જ સૂચવ્યું ન હોય રાજ્યપાલ રોષે ભરાયા હતા અને એટલે જ રોષે ભરાઈને તેમણે સર્ચ કમિટી વિખેરી નાખવા હુકમ કર્યો હતો. જો કે રાજ્યપાલના આ હુકમ સામે રાજ્યના ઉચ્ચ શિક્ષણ જગતમાં ભારે રોષ વ્યાપ્યો હતો. સર્ચ કમિટીને વિખેરી નાખવાના હુકમ સામે રાજ્યની વિવિધ યુનિવર્સિટીના 12 જેટલા વીસીએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પરિણામે રાજ્યપાલે નમતું જોખીને પોતાનો નિર્ણય પરત લેવો પડ્યો છે. આ સર્ચ કમિટીની રવિવારે વધુ એક બેઠક સોમનાથ ખાતે મળી રહી છે. આ બેઠક પર સૌની મીટ મંડાઈ છે. શું સર્ચ કમિટી રાજભવનના ઇશારે કામ કરશે? રાજસ્થાનની શિક્ષણવિદનું નામ પેનલમાં સમાવાશે? ધાર્યું કોનું થશે, સર્ચ કમિટીનું કે પછી રાજભવનનું, કે પછી ફરી એકવાર પ્રસ્તાવિત નામની પેનલ રદ થશે? વીસીનો તાજ કોના શિરે આવશે તે કથાનો પૂર્વાર્ધ રવિવારે ગણાશે અને ઉત્તરાર્ધ રાજભવનમાંથી નક્કી થશે. કચ્છ યુનિવર્સિટીના વીસી માટેની પસંદગી પ્રક્રિયા પર હવે આખા રાજ્યની ઉચ્ચ શિક્ષણ આલમની મીટ મંડાઈ છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલર પદની નિમણૂકમાં હોદ્દાની રૂએ અંતિમ નિર્ણય રાજ્યપાલ લેતા હોય છે. જોકે ગુજકોક, ફરજિયાત મતદાન અને લોકાયુક્તના મામલે રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે સર્જાયેલા મતભેદો જગજાહેર છે. આ મતભેદોના કારણે જ રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓના વીસીની નિમણૂકમાં પોતાનો હાથ અધ્ધર રહે તેવા નવા નિયમો ઘડ્યા હતા. નવા નિયમો અંતર્ગત હવે રાજ્યની માત્ર 3 જ યુનિવર્સિટીમાં વીસીની નિમણૂકમાં રાજ્યપાલની સત્તા અંતિમ બની રહી છે. આ યુનિવર્સિટીઓમાં કચ્છ યુનિવર્સિટી, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પાટણની યુનિવર્સિટીમાં રાજ્યપાલે વીસી તરીકે હેમાક્ષી રાવની નિમણૂક કરી હતી, જેમના કોંગ્રેસ સાથેના સંબંધો ઘણા જૂના છે. હેમાક્ષી રાવની નિમણૂક સમયે પણ ઘણો વિરોધ થયો હતો. હેમાક્ષી રાવનો વિરોધ કરનારા આદેશ પાલને ગુજરાત સરકારે બાદમાં ગુજરાત યુનિવર્સિટીના વીસી પદનો શિરપાવ આપ્યો હતો. રાજ્યપાલ હોય કે રાજ્ય સરકાર, આખરે તો સર્વોચ્ચ સ્થાને બિરાજતી રાજકીય કુળની વ્યક્તિઓ જ વીસીની નિમણૂકનો અંતિમ નિર્ણય લેતી હોય છે.
કચ્છના આકાશમાં આજે વધુ એકવાર ગટાટોપ વાદળો છવાઈ જતા ધરતીપુત્રોને સારો વરસાદ પડવાની આશા બંધાઈ હતી. જો કે સાંજ સુધી એક પણ ટીપું વરસ્યું ન હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે લખપતના દોલતપર ગામે સવારે 9:30 વાગે જોરદાર ઝાપટું વરસ્યું હતું, તો મુંદ્રા તાલુકામાં આખી રાત ક્યાંક ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા વરસતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્તમાન સિઝનમાં સરેરાશ 40% વરસાદ વરસી ગયો છે. ચોમાસાને અનુલક્ષીને ભુજમાં અમલી બનાવાયેલા પ્રી મોન્સૂન અંતર્ગત સફાઈ કામગીરીનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો હોવાનો દાવો નગરપાલિકાએ કર્યો છે. પ્રથમ રાઉન્ડ અંતર્ગત હમીરસર તળાવની વિવિધ આવ અને નાળાની સાફ સફાઈ કરાઈ છે, તો વિવિધ પુલ નીચેના પાઇપની પણ ખાસ સફાઈ કરાઈ છે. જો કે ઘણા સ્થળે એકવાર સફાઈ કરાયા બાદ પણ નાગરિકો દ્વારા કચરો ફેંકવામાં આવતો હોય ત્યાં બીજીવાર સાફ સફાઈ કરાવવી પડી રહી છે. ચોમાસાની સિઝન દરમિયાન પણ શહેરમાં ઠેર ઠેર સાફ સફાઈનો દોર યથાવત રહેશે તેમ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે. તો એક રાઉન્ડ અમે મહદઅંશે લગભગ બધાને 1-2 અમુક જે વોર્ડની અંદર બાકી રહી ગયેલા છે પહેલો રાઉન્ડ લઈ લીધો છે, અથવા એના સિવાય પણ રિપીટ રાઉન્ડ કરતા રહીશું અમે. પણ મહદઅંશે આપણે ઘણું જે આમાં આપને હું થોડું વિસ્તૃત કરી દેખું કે સફાઈની અંદર એની અંદર જે પૂર મલબો વગેરે જમા થઈ ગયો હોય વરસાદને કારણે એ સાફ કરો એક વસ્તુ છે, અને પછી આજુબાજુથી નાગરિકો જે કચરો સાફ કરો એ બીજી વસ્તુ. એટલે પહેલા રાઉન્ડમાં આપણે પૂર માટી રેતી વગેરે ખસેડીએ છીએ, પછી કચરો સાથે લઈએ છીએ. કેન્દ્રની શિપિંગ મિનિસ્ટ્રીના સેક્રેટરી તરીકે મધ્યપ્રદેશ કેડરની 1977 બેચના IAS અધિકારી વિશ્વપતિ ત્રિવેદીની નિમણૂક થઈ છે. નિમણૂકો માટેની કેબિનેટ કમિટીએ તેમની શિપિંગ મિનિસ્ટ્રીમાં નિમણૂક કરી છે. નિમણૂક પૂર્વે તે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં અધ્યક્ષપદે ફરજ બજાવતા હતા. કચ્છમાં કંડલા જેવું દેશનું પ્રથમ ક્રમનું બંદર આવેલું છે, ત્યારે નવા સેક્રેટરીની નિમણૂક પર ગાંધીધામવાસીઓની પણ મીટ મંડાઈ છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે તેમની નિમણૂકને આવકાર આપી કંડલા ગાંધીધામને નડતા વિવિધ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માંગ કરી છે. અને અહીં સમય છે વધુ એક વિરામનો.